नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता दी। हूँ शास्त्री महेश भाई कनाल भट्ट, फरी एक बार आप वच्चे उपस्थित थयो छु नवसरी लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन नी अंदर। आजनो पंचांग अने राशि भविष्य नी माहिती आपता पहला परमात्मानु ध्यान धरी लईए। हेम गुंदामूलाभम दैत्यानाम परमम गुरुम सर्वशास्त्र प्रवक्तारम भार्गवम प्रणमाम्यम ह्रीम शुक्राय नमः प्रार्थना नमस्कार नमस्कारोमि। तो आज है 19 मार्च 2021, वार छे शुक्रवार, फागण सुद छठ, विक्रम संवत 2077। जी हाँ, आज फागण सुद छठ है, आज पण रवि योग अने स्कंद षष्ठी है। जी हाँ, स्कंद षष्ठी है। आज जो आप बात करिए तो सूर्योदय थशे 6:43 सवार में अने सूर्यअस्त थशे 6:49 સાંજના। ત્યારબાદ જો વાત કરીએ તો આજની તિથિ 6/8 જે 4:48 સુધીની રહેશે અને ત્યારબાદ સાતમની શરૂઆત થઈ જશે। કૃતિકા નક્ષત્ર છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થશે। વિષકુંભ યોગ છે અને ત્યારબાદ પ્રીતિકુંભ યોગની શરૂઆત થશે। અને જો વાત કરીએ આપણે આજની રાશિની તો આજની ચંદ્ર રાશિ રહેશે વૃષભ અને આજની સૂર્ય રાશિ રહેશે મીન। ઋતુ ચાલી રહી છે વસંત ઋતુ, ઉત્તર આયન છે અને વિક્રમ સંવત છે 2077। તો આ તો આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મેષ રાશિ, આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષો આજે અદૃશ્ય થઈ જશે। સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તણાવની ક્ષણો ઊભી કરી શકે એમ છે। નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠતમ દિવસ આજે। થોડી ઘણી તમને તકલીફ તમારા સહકર્મચારીઓ આપી શકે એવું વર્તાઈ રહ્યું છે આપના માટે। આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે માછલીઓને તમે ખવડાવો। જી હા, માછલીને તમે કંઈક ખવડાવો, લોટની ગોળી બનાવો અથવા તો મમરા માછલીઓને ખવડાવો। ત્યારબાદ વૃષભ રાશિ, જો વૃષભ રાશિની વાત કરવામાં આવે તો કેટલાક મહત્ત્વના મુદ્દા સાથે કામમાં પડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે। તમે જો એવું લાગતું હોય કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો એવા નથી તો તમારા આયોજનનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ ખૂબ જ જરૂરી કામ આજે વર્તાઈ રહ્યું છે। માટે આયોજનને એકવાર ચકાસજો અને ઈચ્છિત ફળ મેળવવા માટે પ્રયત્ન કરજો આપના માટે આજના ઉપાય। જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે શુક્ર ભગવાનને વંદન કરવા, શુક્ર ભગવાનના જપ કરવા સવારે 11 વાર અને સાંજે 11 વાર અને એના કરવા થકી તમને જીવનમાં પ્રગતિની પ્રાપ્તિ થશે। જી હા, શુક્ર ભગવાનના જપ કરવા। ત્યારબાદ વાત કરીશું જો મિથુન રાશિની, જો મિથુન રાશિની વાત કરવામાં આવે તો કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે। ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે સમજભર્યું કામ નહીં લો તો તમારા ઘરની નજીકના કોઈક કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે, પરંતુ તમારી પાસે એમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગી શકે એવું વર્તાઈ રહ્યું છે। માટે આજે સમય કાઢવા માટે પ્રયત્ન કરજો આપના માટે આજના ઉપાય। જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે શક્ય હોય ત્યાં સુધી લાલ અથવા તો કેસરી રંગના વસ્ત્રો ધારણ કરવા અથવા તો લાલ અથવા કેસરી રંગ તમારી પાસે ખિસ્સામાં રાખવો। ત્યારબાદ કર્ક રાશિ, જો કર્ક રાશિની વાત કરવામાં આવે તો પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે। નોકરી બદલાવવાથી મદદ મળશે, તમે તમારી વર્તમાન નોકરી છોડીને વધુ માફક આવે તેવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર જવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આપના માટે આજના ઉપાય। જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે આપે 91 એટલે કે એક જ સમયે ભોજન ગ્રહણ કરવું જોઈએ। ત્યારબાદ વાત કરીશું સિંહ રાશિની, જો સિંહ રાશિની વાત કરવામાં આવે તો આજના દિવસે આ વાત તમે આજે સારી રીતે સમાજમાં દર્શાવવા માટે આવી શકો છો। તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે, ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો આનંદ તમે આજે અનુભવશો, તેના માટે થોડો સમય ફાળવો। તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે આપના માટે આજના ઉપાય। જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે એક ઘીનો દીવો તમારા પિતૃઓના માટે કરવો ખૂબ જરૂરી છે। જી હા, પિતૃઓ માટે એક ઘીનો દીવો પ્રગટાવજો। ત્યારબાદ કન્યા રાશિ, જો કન્યા રાશિની વાત કરવામાં આવે તો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખજો। IT પ્રોફેશનલ્સને
તેમનું કૌતવ્ય દેખાડવાની તક મળશે. સફળતા મેળવવા તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરી થાક્યા વિના કામ કરવાની જરૂર છે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા તો ભવ્યયોજના ઘડવા તરફ વળશે. એટલે તમને આજે તમારા શોખ માટેનો સમય મળશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અથવા તો પિતૃઓના આશીર્વાદ લઈ ઘરની બહાર પગ મૂકશો. ત્યારબાદ વાત કરીશું તુલા રાશિની. જો તુલા રાશિની વાત કરવામાં આવે તો વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાશે. તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો એમ છો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તુલસી ક્યારે પાણી અર્પણ કરી એક દીવો પ્રગટાવી ત્યારબાદ ઘરમાંથી વિદાય લેજો. જી હા, તુલસી ક્યારે એક દીવો કરી તુલસી માતાને પાણી આપી અને ત્યારબાદ ઘરમાંથી બહાર નીકળજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. જો વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યવસાયિક અંતરાય દૂર કરવા માટે કરો. તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સુલઝાવી શકે એમ છે. આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે એમ છે. માટે વિદ્યાર્થીઓને ખાસ કે ભાઈ મોબાઈલમાં સમય બગાડશો નહીં. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો નાના બાળકોને, જે ભિક્ષુના નાના છોકરાઓ હોય છે અથવા તો મજૂરના નાના છોકરા હોય છે, એમાંથી નાના છોકરાઓને ભોજન કરાવો. જી હા, એમને એક તકનું ભોજન મળે એવી વ્યવસ્થા કરો. ત્યારબાદ ધનરાશિ. જો ધનરાશિની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્ત્વના કામ પૂર્ણ કરી શકો છો. મહત્ત્વના પૂર્ણ કાર્યોને સમય ન આપો અને વ્યર્થ કામોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે એમ છે. એટલે કે આજે ખૂબ સાચવવાનું રહેશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કૂતરાને બિસ્કિટ ખવડાવજો. જી હા, શરીરના કૂતરાઓને બિસ્કિટ ખવડાવજો. ત્યારબાદ મકર રાશિ છે. મકર રાશિની વાત કરવામાં આવે તો વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કરે, એની સાથે શેર સટ્ટા જેવી કંઈક પરિસ્થિતિની અંદર એ લોકો સપડાયેલા હોય તો એ બાબતમાં ખૂબ કાળજી રાખે. આજે વેપાર અને જે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ ચકાસવા માટેનો દિવસ છે, નહીં તો આવનાર સમયની અંદર ખોટો વાદ વિવાદ સર્જાશે, ખાસ કરીને જે ભાગીદારીમાં કાર્ય કરે છે એમના માટે. આપના માટે કહેવાય છે કે આજે સંવાદ સમસ્યા સર્જી શકે એમ છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલ લાવી શકો એમ છો. એટલે કે તમારી શાંતિપૂર્વક રજૂઆત સમસ્યાઓથી તમને દૂર લઈ જશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે ચાંદી અથવા તો ચાંદીની કોઈ વસ્તુ તમારી સાથે રાખો. દાખલા તરીકે કોઈ વીટી છે, કોઈ લૂઝ છે અથવા તો સિક્કો તમારી પાસે રાખો. ત્યારબાદ વાત કરીશું કુંભ રાશિની. જો કુંભ રાશિની વાત કરવામાં આવે તો તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે, પણ તમે તમારા મગજની શાંતિ હણાવવા ન દેતા, હિંમત નહીં હારતા, નિષ્ફળતા કુદરતી બાબત છે, આજ જીવનની સુંદરતા છે. કામના સ્થળે અને ઘરે દબાણ અને ગુસ્સાવાળા સ્વભાવના ન બનતા તમારા સમયની કિંમત કરજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારું દેવસ્થાન સાફ કરી દેવોને સ્નાન કરાવી એમનું નિત્ય પૂજન કરો. ત્યારબાદ વાત કરીશું મીનરાશિની. જો મીનરાશિની વાત કરવામાં આવે તો આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે, એ સંદેશો તમારા પ્રિય પાત્ર સુધી પહોંચાડી દેજો, નહીં તો બોસ ગુસ્સે થઈ શકે એમ છે. અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ. પ્રવાસને કારણે તમે નવા સ્થળે જઈ શકશો તથા મહત્ત્વના લોકોને મળી શકશો. વિવાદો અથવા તો ઓફિસનું રાજકારણ તમને આજે હેરાન કરી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કુમકુમનો તિલક કરી અને તમારા દેવને કુમકુમ અર્પણ કરી ત્યારબાદ ઘરની બહાર નીકળો. હા, કહેવાનો ભાવ છે તમારા દેવને પણ, તમારા ઇષ્ટદેવને પણ કંકુનો તિલક કરો અને પોતે પણ કંકુનો તિલક કરી ઘરમાંથી બહાર નીકળજો. એ આપના માટે શુભદાય નીવડશે. થાય તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. જો પંચાંગ અને રાશિ ભવિષ્યની અંદર કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો કમેન્ટ બોક્સ ઉપર જઈ અથવા તો નીચે દર્શાવેલા નંબર ઉપર આપ કોલ પણ કરી શકો છો. તો જોતા રહેજો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મદર્શન.